દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે આપની સાથે અહીંયા ઉપસ્થિત છે ગરબા અને ડોડિયાના ખાસ એવા સુરતના નામાંકિત અનિશ રંગરેજ. અનિશ રંગરેજજી, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. તેમની સાથે બીરવા ઝવેરી, તેઓ ખૂબ જ જાણીતા સિંગર છે સુરતના. બીરવાજી, આપનું પણ સ્વાગત કરું છું. અને સાથે છે વિકાસ વાણિયાવાલા, જે કાર્મિક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને તેઓ પણ ખૂબ જ નામાંકિત સુરત શહેર ખાતે ઘણી બધી ઇવેન્ટ્સો એવી કરી છે અને ખૂબ નામ રોશન કર્યું છે એવા વિકાસ વાણિયાવાલા, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો આજે આપણે વાત કરીશું ગરબાની. ગરબો શું છે? ગરબો હાલમાં જ મોદીજી દ્વારા લખાયેલા શબ્દો ઉપર ગરબો બનાવવામાં આવ્યો છે, તેના વિશે વાત કરીશું. સુરત શહેરની અંદર ગરબા લવર્સ ખૂબ છે અને ગુજરાતનું નામાંકિત ગરબો એટલે ગુજરાતનું ગૌરવ કહેવાય છે. અને સુરત માટે ગરબા નવરાત્રી ખૂબ જ મહત્વના હોય છે, કારણ કે આખો દેશ વિદેશ સુરતની નવરાત્રી ઉપર એ લોકોનું ધ્યાન હોય છે એવું આપણે કહી શકાય. તો હાલમાં જ સુરતની અંદર બે ગરબા ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યા છે. પહેલો ગરબો હતો જે જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો, લોન્ચ કરવામાં આવ્યો. બીજો ગરબો તાપી ઉપર લખાયો અને જે એ પણ નામાંકિત શહેરના લોકો દ્વારા લખાયો અને રજૂ કરવામાં આવ્યો. ડોક્ટર દીપ્તિ એન્ડ ડોક્ટર દીપક પટેલ દ્વારા લવ એન્ડ કેર હોસ્પિટલ, ખૂબ જ નામાંકિત હોસ્પિટલ તેઓ ચલાવે છે, તેઓ દ્વારા એક મતલબ સમાજને એક મેસેજ આપવા માટે આ ગરબો લખાયો અને રજૂ કરાયો. તો તેવી જ રીતે આ ત્રીજો ગરબો લોન્ચ થયો છે માતાજીના આઠમના દિવસે અને તે લોન્ચ થયો છે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી બારડોલીમાં. આપણા સુરત શહેરના સુમણડેરીના ચેરમેન દ્વારા આ ગરબો રજૂ કરવામાં આવ્યો. પણ આ ગરબો શું છે અને કેવી રીતે આ મોદી સાહેબના શબ્દો દ્વારા લખાયેલો ગરબો રજૂ કરવામાં આવ્યો તે વિશે આપણે જાણીશું અનિશભાઈ પાસેથી. અનિશભાઈ, તો જણાવો અમને કે તમે જે આ ગરબો રજૂ કર્યો છે, તમને આ વિચાર કેવી રીતે આવ્યો ગરબો રજૂ કરવા માટેનો? યામિનીબેન, ગરબા લગભગ 15-20 વર્ષથી અમે રમીએ છીએ. 2-3 વર્ષથી માતાજીના આશીર્વાદથી અમે ગરબા ઉપર રિસર્ચ કરીએ છીએ અને ગરબાના બેનિફિટ લોકો સુધી પહોંચાડવા માટે ટ્રાય કરીએ છીએ. ગરબાને સાયન્સ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરીએ છીએ. રિસર્ચ કરતા કરતા અમને મોદી સાહેબ જે ગરબો લખેલો તે નજરે ચડ્યો. ગરબાના શબ્દો હતા ગાય એનો ગરબો, ઝીલે એનો ગરબો, ઘૂમે એનો ગરબો અને ઝૂમે એનો ગરબો. આ શબ્દોથી અમે વાંચતા શરૂઆત કરી તો આપણી સંસ્કૃતિના બધા જ શબ્દોનું મિલન થઈને મોદી સાહેબે ગરબાની રજૂઆત કરી છે કે એમના ભાવ પ્રમાણે ગરબો શું છે, કે ગરબાની અંદર કયા કઈ વસ્તુ આવરી લેવાય છે, માતાજીના ગરબાની અંદર શું શું વસ્તુ આવરી લેવાય છે, બધી વસ્તુની ઇન્ફોર્મેશન મોદી સાહેબે પોતાના શબ્દો દ્વારા રજૂઆત કરી છે. મને ગરબો ખૂબ ગમી ગયો અને મને એવું થયું કે આજના જમાનામાં આ બોલિવૂડ થી લઈને બધી રીતે બધા પોતાના અલગ અલગ ગરબા લોન્ચ કરે છે તો આ સાહેબે લખેલો ગરબો આપણે શા માટે લોકો સુધી નહીં પહોંચાડીએ, કારણ કે એના શબ્દો એટલા પવિત્ર છે કે એ સાંભળવાથી પણ લોકોને એના વાઇબ્રેશન અસર કરે છે. તો અમને ગરબો નજરે ચડ્યો અને એવું થયું કે એ ગરબાને આપણે લોકો સુધી પહોંચાડીએ. ખૂબ જ સરસ. અનિશ રંગરેજજી ઇન્ડિયન એકેડેમી ઓફ ગરબા એન્ડ ડોડિયા ક્લાસીસ સુરત ખાતે ચલાવે છે અને સુરત નહીં પણ દેશ વિદેશમાં તેઓ આ ગરબાનો પ્રચાર કરે છે. એટલે આ ગરબો તો લોન્ચ કર્યો છે અને એનો પ્રચાર તો કરે જ છે, પણ ખરેખર ગરબો શું છે, પ્રાચીન ગરબા શું છે, અર્વાચીન ગરબા શું છે, એના એક ગરબા તેઓ દેશ વિદેશમાં જઈને આપણા ગુજરાતને અને સુરતને પ્રમોટ કરે છે, તો એ વિશે આપણે થોડી વાત કરીએ. અમે ગરબા ઉપર રિસર્ચ કરીએ છીએ. આજે દુનિયાની અંદર ડાન્સ મુવમેન્ટ થેરાપી કરીને એક એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે. અમેરિકા છે, લંડન છે, યુરોપ છે, પછી ઇન્ડિયાની અંદર જોવા જઈએ તો કદાચ મુંબઈમાં અને બેંગ્લોરમાં પણ આવા બધા કોર્સિસ ચાલે છે ડાન્સ મુવમેન્ટ થેરાપી. મારું ફોકસ સંપૂર્ણપણે ગરબા ઉપર છે. ગરબાની અંદર મારા હિસાબે ચાર અલગ અલગ ડાન્સ થેરાપી, ચાર અલગ અલગ થેરાપીઝ ઇન્ક્લુડ થાય છે. સૌથી પહેલા જોવા જઈએ તો ડાન્સ મુવમેન્ટ થેરાપી તમે ગરબામાં લઈ શકો. સેકન્ડ પાર્ટ આવે છે ક્લેપ થેરાપી, કે દુનિયામાં માત્ર એક જ એવો ડાન્સ છે જેમાં તમે કન્ટિન્યુઅસ તાળી પાડી શકો છો. થર્ડ જે આવે છે મ્યુઝિક થેરાપી. આપણા ગરબાનું જે મ્યુઝિક છે એટલું પવિત્ર મ્યુઝિક છે કે એ સાંભળવાથી આપણા અંદર પોઝિટિવ વાઇબ્સ જનરેટ થાય છે અને આપણા વિચારોને શુદ્ધ કરે છે.
અને ફોર્થ બટ નોટ ધ લીસ્ટ એ છે સર્ક્યુલર મુવમેન્ટ થેરાપી. સર્ક્યુલર મુવમેન્ટ થેરાપી ઇઝ અ પાર્ટ ઓફ ડાન્સ મુવમેન્ટ થેરાપી, કે તમે જ્યારે કોઈ પણ મુવમેન્ટ કે એક્ટિવિટી સર્કલમાં કરવામાં આવે ત્યારે એની એક અલગ અસર દરેકના માનસ પટ ઉપર પડતી હોય. એટલે કે ગરબાને શારીરિક અને માનસિક રીતે એના હેલ્થ બેનિફિટ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો અમે લોકો કરી રહ્યા છીએ. અને અમે ટ્રાય કરીએ છીએ કે ગરબાના અંદર જે પણ સાયન્ટિફિક રીઝન્સ છે એ આપણે લોકો સુધી પહોંચાડીએ અને એનો વધારે વધારેમાં વધારે લાભ આખી દુનિયા સુધી પહોંચી શકે એવા અમારા પ્રયત્નો ચાલે છે. જી, ખૂબ જ સરસ. અનિશભાઈ સાથે આપણે વાત કરી. અનિશભાઈ આગળ પણ અમારા સ્ટુડિયોમાં આવી ચૂક્યા છે અને ગરબા વિશે બહુ ખૂબ જ બધી વાતો અમે એમની સાથે કરી છે અને જે ટેકનિકલી ગરબા જે રમાડવામાં આવી રહ્યા છે તેમના દ્વારા અને જે શીખવાડવામાં આવી રહ્યા છે એ એવી રીતે હોય છે કે જેનાથી ગરબા રમવાથી તમને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી થતી અને તમે ઇઝીલી ગરબા રમી શકો છો એવી થેરાપી સાથે તેઓ ગરબા શીખવાડે છે. ખૂબ ખૂબ અભિનંદન. આવા જો ગરબા ટીચર્સ હોય અને આજનું યંગસ્ટર્સ તો ગરબા રમે જ છે, પણ આજનું જનરેશન એવું થઈ ગયું છે કે આફ્ટર 40 ઇયર્સ પછીના લોકો પણ ખૂબ જ ગરબાને મહત્વ આપે છે. તો આવા ડાન્સ ટીચર પાસે આપણે જરૂરથી ગરબા શીખવા જોઈએ. અને હવે આપણે વાત કરીશું બીરવાજી સાથે. બીરવાજી, આ ગરબો જે લોન્ચ કરવામાં આવ્યો છે તો તમને એમાં સિંગર તરીકેનો મોકો આપવામાં આવ્યો, તમને આ ગરબો ગાવા માટેનો મોકો આપવામાં આવ્યો, તો તમે કેવી લાગણી અનુભવ કરો છો? મને આમાં ગાવા માટેનો મોકો મળ્યો ત્યારે હું એક ગર્વની લાગણી અનુભવું છું. જી, બીકોઝ આ ગરબાના જે વર્ડ, જેવું અનિશભાઈએ કીધું કે ખૂબ જ પવિત્ર વર્ડ્સ છે. જી, એ આપણે ગાઈને સંભળાવશું. નોર્મલ પીપલ સાંભળશે ને એક વાર તો એ ગાતા ગાતા જ રમશે એ ગરબો, એટલો સિમ્પલ મોદીજી એના વર્ડ લખ્યા છે. જી, ખૂબ જ સરસ. પણ તમને બહુ શોર્ટ નોટિસની અંદર તમને કહેવામાં આવ્યું કે તમને ગરબો તમારે આ ગાવાનો છે, તો ત્યારે તમે કેવું ફીલ કર્યું? ફર્સ્ટ ટાઈમ એટલે જેવો મેં ગરબો સાંભળ્યો ને એવું જ અંદરથી એક વાઇબ્રેશન્સ આવેલા કે બહુ જ ફાઇન મ્યુઝિક છે, કે બહુ જ ફાઇન વર્ડ્સ છે અને આને આપણે લોકો સુધી પહોંચાડવા જ જોઈએ. કેમ કે અમારા ગરબામાં અંદર વર્ડ્સ જ છે કે રાષ્ટ્રનો ગરબો અને રાજ્યનો ગરબો અને દુનિયાની કણે કણનો ગરબો, એ દુનિયાની કણે કણમાં પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે. જી, ખૂબ જ સરસ. હવે વાત કરીશું આપણે વિકાસજી સાથે. વિકાસજી, તમે પણ આમાં જોડાયો છો, આ ગરબો બનાવવા માટે તમે પણ આમાં સામેલ થયા છો, તમારી ટીમ આમાં કામ કરી રહી છે, તો તમે કેવો અનુભવ ફીલ કરો છો? બેઝિકલી IHD નો જે હેતુ છે કે આખી દુનિયામાં ગરબાને પ્રસાર કરવો છે અને એના ટેકનિકલ એસ્પેક્ટ જે હેલ્થને અસર કરે, ગમે તેમ ગરબા રમવાથી લિવ્સને નુકસાન થાય છે, લાઈફ હેલ્થને નુકસાન થાય છે, એને ચેન્જ કરવાનો, એને ટ્રાન્સફોર્મેશન કરવાનો જે હેતુ છે IHD નો કે અનિશભાઈ, એના અમે રેગ્યુલર સપોર્ટ કરવા રેડી છીએ, લાઈફ ટાઈમ સપોર્ટ કરવા રેડી છીએ. અને ઉપરથી નરેન્દ્ર મોદી સરના જે વર્ડિંગ્સ પર ગરબો હતો એને કમ્પોઝ કરવો, એને ડેવલપ કરવો, એ જે કન્સેપ્ટ છે અનિશભાઈ, એને ઓલવેઝ વેલકમ છે, તો એના માટે અમે એની સાથે જોડાયા. જી, ખૂબ જ સરસ. આવા સુરતના નામાંકિત લોકો અનિશભાઈ સાથે જોડાઈ અને ગરબાને મહત્વ ન મળે એવું તો કેવી રીતે કહી શકાય. ખૂબ જ, અને તે પણ નરેન્દ્ર મોદી સાહેબનો, આપણા પ્રધાનમંત્રી PM સાહેબનો ગરબો જ્યારે લોન્ચ કરવામાં આવે તો ખૂબ જ સારી કહેવાય, વાત કહેવાય. અને સુરત માટે પણ ખૂબ ગૌરવની વાત કહેવાય કે આવા અનિશભાઈ જેવા લોકોએ આ ગરબાને મહત્વ આપ્યું અને એને પ્રમોટ કર્યો, એને લોન્ચ કર્યો, સાથે એને બનાવ્યો અને લોકો સુધી પહોંચાડ્યો. તો અનિશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. પણ અનિશભાઈ, આપણે સાંભળીશું ગરબાની થોડી લાઈન. તમે અને બીરવાજી બંને જણાએ મળીને આ ગરબો ગાયો પણ છે, તો આપણે એમની પાસેથી થોડી ઝલક સાંભળીશું. હે ગાય એનો ગરબો ને જુમે એનો ગરબો, ગાયનો ગરબો ને ઝીલેનો ગરબો, ગાયનો ગરબો ને ઝીલેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરબીની રાત છે, ગરબો ગુજરાતની ગરબીની રાત છે, ઘૂમેનો ગરબો ને ઝૂમેનો ગરબો, ઘૂમેનો ગરબો ને ઝૂમેનો ગરબો, ગરબો ગુજરાતની ગરબીની રાત છે, ગરબો ગુજરાતની ગરબીની રાત છે. ખૂબ સરસ, આપણે ગરબાના શબ્દો થોડા તો સાંભળી જ લીધા, અને આપણે આ કાર્યક્રમ પછી તમને હું આખો ગરબો પણ સંભળાવીશ કે ખૂબ સારી રીતે આ ગરબાને રજૂ કરવામાં આવ્યો છે. અને આ ગરબાના ઉદ્દેશ્ય શું છે અને શા માટે તમે આ ગરબો રજૂ કર્યો છે એ વિશે આપણે થોડી વાત કરીશું. બેઝિકલી નરેન્દ્ર સાહેબ છે, નરેન્દ્ર સાહેબ આપણા સંસ્કૃતિ પર વધારે ફોકસ કરે છે, જ્યારે ત્યારે ઇન્ડિયન કલ્ચરને લઈને આપણા દેશને વિશ્વની સામે રજૂઆત કરે છે. એટલે એમની એક ભાવના એવી છે કે ગરબો આખા દુનિયા સુધી પહોંચે. ગરબો જે સૂર્યચંદ્ર પણ ગરબો છે, એમનો કહેવાનો મતલબ એવો છે કે ગતિ પણ ગરબો છે, સતી પણ ગરબો છે, મતિ પણ ગરબો છે, સૂર્ય પણ ગરબો છે, ચંદ્ર પણ ગરબો છે. એટલે કે ગરબાની સાથે એમણે આખા વિશ્વને કનેક્ટ કર્યું છે. અને એવું કહેવાય છે આપણા સંસ્કૃતિના અંદર કે જ્યારે ગરબો વચ્ચે મૂકીને રમવામાં આવે ત્યારે ગરબાની અંદર જે માટલું હોય એના પર 27 છિદ્રો પાડવામાં આવે છે. એ જે છિદ્રો છે એ 27 નક્ષત્રો હોય છે, અને આપણે જ્યારે એની ગોળગોળ ફરીએ છીએ ત્યારે આપણે એની પ્રદક્ષિણા કરીએ છીએ. એવું કહેવામાં આવે કે આપણે જયારે પણ ગરબા રમીએ છીએ ત્યારે આપણે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા ફરીએ છીએ. એટલે ગરબો એ આપણા જીવનમાં એક આવાગમનનું સ્વરૂપ પણ ધરાવે છે. સો એ પર્પઝથી અમે ગરબાને એટલું પ્રમોટ કરીએ છીએ. અને હું જાતે ગરબા ઉપર PhD કરવાનું પ્લાન કરું છું કે જેમ તેમ કરીને આપણે ગરબાને સારામાં સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શકીએ. અને ઓથેન્ટિક રીતે રજૂ કરવાથી માત્ર ગુજરાતી કે માત્ર ભારતીયો જ નહીં પણ દુનિયાની દરેક વ્યક્તિ એ વસ્તુને એક્સેપ્ટ કરી શકે. આ ગરબો જે રજૂ કરવામાં આવ્યો છે એ ખાસ યંગસ્ટર્સને આકર્ષિત પણ કરી શકે છે એવું કહી શકાય, પણ આ યંગસ્ટર્સ માટે તમે શું મેસેજ આપશો અનિશજી? જનરલી યંગસ્ટર્સને આજકાલ આ પ્રશ્ન મારે એટલા માટે પૂછવો રહ્યો કે આજનું જે યંગસ્ટર્સ છે એ આપણો જે પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા છે તેને ભૂલાતા જાય છે, તો એના માટે હું આપને આ પ્રશ્ન કરી રહી છું. એમાં મેડમ એવું છે કે આજના જમાનામાં જેમ જેમ જનરેશન અપડેટ થાય છે તેમ તેમ નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું આપણને જોવા મળે છે. એટલે વ્યક્તિનું રુચિ પ્રમાણે એ મ્યુઝિકને સિલેક્ટ કરતો હોય કે ભાઈ આ મને મ્યુઝિક ગમે કે નહીં ગમે. તો અમે આ ગરબામાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે પણ ગરબાને સુટેબલ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને ગરબો બનાવ્યો. બીજું ગરબાને થોડો અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યો કે બેઝિક ગરબો તમે રમો એ ગરબો, ત્યાર પછી દાખલા જે કહેવાય કે ગરબામાં દાખલાનો પણ એક પાર્ટ છે. અમારા હિસાબે ગુજરાતના અલગ અલગ ગામમાં ગરબા રમવાની રીત અલગ અલગ હોય છે, તો દાખલા એમાંનો એક પાર્ટ છે. તો જ્યારે તમે બેઝિક ગરબા રમો છો એ 2 તાળી 3 તાળી 4 તાળીના ગરબા રમી શકો, ત્યાર પછી દાખલા જેમાં તમે હાઈ એનર્જેટિકલી ગરબા રમવાની તમને મજા આવે, અને ત્યાર પછી દોહા. એટલે કે અમે આ ગરબાને જે સ્વરૂપ આપ્યું છે એ 3 પાર્ટમાં ડિવાઈડ કરીને આપ્યું છે કે તમે એને વધારેમાં વધારે એન્જોય કરી શકો. જી, મતલબ એવું કહી શકાય કે આ ગરબાના જે શબ્દો હતા એને તમે કોઈ એક જ ત્રિકલમાં નથી બનાવ્યું, પણ તમે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ અંદર એડ કરીને લોકોને ગમે એવું બનાવ્યું, મતલબ મિક્સિંગ કરીને તમે કર્યું છે. હા, શબ્દો તમે મોદી સાહેબના લખેલા શબ્દો જ યુઝ કર્યા છે એવું કહી શકાય, બરાબર છે? હું જે સમજું છું તે આ હોય શકે. અને મિક્સિંગ કર્યું છે તમે ગરબાનું, 3 મિક્સ કરીને તમે આ ગરબો રજૂ કર્યો છે, તો ખૂબ જ સરસ વાત કરી. પણ આ મેસેજ તમે શું આપશો અમારા જે યંગસ્ટર્સ છે અને જે વડીલો છે એને તમે શું કહેશો? ગરબો એક એવો ડાન્સ છે કે નાનામાં નાનો વ્યક્તિથી લઈને મોટા મોટા વ્યક્તિ સુધી બધા વ્યક્તિ ગરબા કરી શકે છે. તો ગરબાને આપણે હવે એક અલગ વિઝનથી જોઈએ. આજે ગરબા ખાલી મજા કરવા માટે કે એન્જોય કરવા માટે નહીં, પણ આપણા શારીરિક હેલ્થના માટે, આપણા માનસિક હેલ્થના માટે, કે આપણા કલ્ચરને લઈને, કે એને એક અલગ સ્વરૂપ આપણે આપણે એક નવા વિઝનથી જોઈ શકીએ કે માત્ર નવરાત્રી પૂરતું નહીં, પણ તમે જેમ યોગા તમે લાઈફ ટાઈમ કરી શકો છો તેમ ગરબા પણ તમે જો અગર 1/2 કલાક તમે ગરબા એવરીડે કરો તો એ તમારા શરીરને સારામાં સારી એનર્જી પ્રોવાઈડ કરે છે. પણ એને એક ટેકનિકલ વેમાં એક વ્યવસ્થિત રીતે તમે એને અનુસરો તો એ તમને ઘણા ફાયદા કરી શકે છે. ખૂબ સરસ,
જી ખૂબ જ સરસ વાત કરી આપણે. અનિશી, હિરવાજી અને વિકાસજી આ ત્રણેય જણાએ મળીને, એક તો હિરવાજી અને અનિશજીએ આ ગરબો ગાયો છે અને વિકાસજીએ તેમને સપોર્ટ કર્યો છે અને આ બધું જ મળીને આખી ટીમ દ્વારા આ ગરબો રજૂ કરાયો છે. પણ મહત્વ એ છે કે આ ગરબાના જે શબ્દો લખાયેલા હતા તે આપણા પીએમ શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલા હતા અને એ ગરબાને લોકો સુધી પહોંચાડવાનું કામ આ બધી જ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને જરૂરથી આ ગરબો લોકો નિહાળે અને મોદી સાહેબ સુધી આ ગરબો પહોંચે એવી મારી આપને શુભેચ્છા છે અને આપણા સીએમ સાહેબ સુધી પણ આ ગરબો પહોંચે એની મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન, કારણ કે ખૂબ મહેનત કરી છે આ ગરબા પાછળ આપ સૌએ. તો એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પરિવાર તરફથી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ કાર્યક્રમો સાથે ફરીથી પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર. હવે તમે લોકો પણ છેલ્લે એવું બોલો. તો આ ગરબો જે રજૂ કરવામાં આવ્યો છે, લોન્ચ થયો છે માતાજીના આઠમના દિવસે, પણ તમારા સુધી આ ગરબો અમે પહોંચાડીશું અને હવે આપણે નિહાળીશું આ ગરબો. તો મિત્રો, તમને સૌને એક નમ્ર વિનંતી છે કે આજે મોદી સાહેબનો આ ગરબો, અમારી એક જ ભાવના છે કે તમે આ ગરબાને જાતે જુઓ અને બીજાને જોવા માટે પ્રેરિત કરો. આપણે આ ગરબાને વિશ્વવિખ્યાત બનાવવો છે અને દુનિયાના દરેક ખૂણામાં પહોંચાડવો છે, એમાં તમારો સપોર્ટ અને તમારી સાથ અને સહકારની જરૂર છે. થેન્ક યુ. ગુજરાત કા ગરબા યે હમારી સદીઓ પૂરી પરંપરા હૈ. अबाल वृद्ध सभी नवरात्रि के पर्व में मां शक्ति की उपासना करते हैं. गरबा ये गुजरात की विशिष्ट पहचान है, लेकिन ये गुजरात की पहचान गुजरात के भीतर ही सिकुड़ के रह जाए यह गुजरात को मंजूर नहीं. क्यों न पूरे विश्व को हम गुजरात की इस महान विरासत के साथ जोड़े नहीं, क्यों न हम पूरे विश्व को ये विश्व की सबसे बड़ी घटना उस तरफ आकर्षित न करें. हमारा गुजरात का गरबा ग्लोबल क्यों न हो. ગાયે નો ગરબો ને જીલે નો ગરબો, ગાયે નો ગરબો ને જીલે નો ગરબો. ગરબો ગુજરાત ની ગરબી મીરાટ છે, ગાયે નો ગરબો ને જીલે નો ગરબો, ગાયે નો ગરબો ને જીલે નો ગરબો. ગરબો ગુજરાત ની ગરબી મીરાટ છે. ચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો,
સૂર્ય ચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો ગરબો ગુજરાતની ગરવી મીરાટ છે. ગરબો ને રાત પણ ગરબો દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો ગરબો ગુજરાતની ગરવી મીરાટ છે. ગરબો ગુજરાતની ગરવી મીરાટ છે. ગુજરાતી લાલા ગરબે ઘૂમવા લાગ્યા ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે ઘૂમવા લાગ્યા ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે ઘૂમવા લાગ્યા ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે પણ ગરબો અને જીવ પણ ગરબો કાયા પણ ગરબો અને હો કાયા પણ ગરબો અને જીવ પણ ગરબો જીવની હળવી નિધાન છે આ ગરબો મારો ગરબે ઘૂમવા લાગ્યા 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 ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે ઘૂમવા લાગ્યા સતી છે ગરબો અને માતી છે ગરબો સતી છે ગરબો અને સતી છે ગરબો અને માતી છે ગરબો નારીની ફૂલની બી છત છે આ ગરબો મારો ગરબે ઘૂમવા લાગ્યા 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 ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે ગરબો અને અક્ષત છે ગરબો સત છે ગરબો અને હો સત છે ગરબો અને અક્ષત છે ગરબો માજીનું કંકુ રડિયા છે આ ગરબો મારો ગરબે ઘૂમવા લાગ્યા 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 ગરબે ઘૂમવા લાગ્યા ગુજરાતી લાલા ગરબે ઘૂમવા લાગ્યા ગરબો અર્ચના છે ગરબો આરાધના છે ગરબો
છે ગરબો, જીવન ના સુખ નો સાર છે આ ગરબો, જીવન ના સુખ નો સાર છે આ ગરબો, જીવન ના સુખ નો સાર છે આ ગરબો. હે જીરે, જીવન પણ ગરબો ને મોક્ષ પણ ગરબો, જીવન પણ ગરબો ને મોક્ષ પણ ગરબો, ધ્યાન પણ ગરબો, સમાધિ પણ ગરબો, ઔષધિય ગરબો ને ઉપચાર પણ ગરબો. ગરબો ગુજરાત નો, ગુજરાતી નો ગરબો, ગરબો ગુજરાત નો, ગુજરાતી નો ગરબો, ગરબો ગુજરાત નો, ગુજરાતી નો ગરબો. ગરબો, આનંદ ઉલ્લાસ અને મસ્તી નો ગરબો, આનંદ ઉલ્લાસ અને મસ્તી નો ગરબો.